राजचंद्र सुधा सिंधु नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताइने अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार, प्रत्येक शुद्ध आत्मद्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 814 मुंबई आसोवत 14 रवि विक्रम संवत 1953 तारीख 24/10/1897 प्रस्तुत पत्र कृपावदेवना गणधर तुल्य परम पूज्य श्री अंबालाल भाई ने लखायो छे। आनी पहेलानो पत्र एटले के पत्रांक 813 ए पण पूज्य श्री अंबालाल भाई ने लखायो हतो, एना अनुसंधान में आगळ जईए छीए। ओम श्री हरिभद्र आचार्ये योग दृष्टि समुच्चय ग्रंथ संस्कृत में रच्यो छे। योग बिंदु नामे योगनो बीजो ग्रंथ पण तेमणे रच्यो छे।
હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત યોગદૃષ્ટિ સમુચ્ચયની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશો વિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. આપણે યથાશક્તિ આ વિચારીએ કે કયા કયા બધા ગ્રંથના નામ આવી ગયા. કૃપાદેવે અંબાલાલભાઈને યોગ સંબંધી વાત કરી છે, યોગ સંબંધી શાસ્ત્રોની ભલામણ કરી છે, વાંચવાની ભલામણ કરી છે. તો અહીંયા પૂછે છે કે લખાવ્યું છે કે હરિભદ્રાચાર્ય, તો હરિભદ્રાચાર્ય કોણ થઈ ગયા? તો શ્વેતાંબરામનાયના ધુરંધરાચાર્ય થયા અને વિક્રમ સંવત 780માં એમણે જે શાસ્ત્ર લખ્યું તે યોગબિંદુ, એ ઉપરાંત યોગ દૃષ્ટિ સમુચય લખ્યું, યોગ વિંશિકા લખ્યું. આમ યોગ ઉપર 4-5 શાસ્ત્ર ઓછામાં ઓછા લખ્યા છે, એક એકથી ચડિયાતા છે. એમાં પહેલું જે લખ્યું છે તે અહીંયા યોગ દૃષ્ટિ સમુચય છે. તો આત્માને કેટલો વિકાસ થયો છે, કેટલી પ્રગતિ થઈ છે, એની દશા માપક જે કંઈ હોય તે થર્મોમીટર છે. જેમ થર્મોમીટર શરીર પર મૂકતા કેટલી ડિગ્રી ટેમ્પરેચર છે, કેટલો તાવ આવ્યો, કહેવાય ઉતર્યો કે ચડ્યો, વધ્યો કે ઘટ્યો, નોર્મલ થયું કે કેમ, એ જે સમજાય છે, તેમ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ વાંચતા વિચારતા તરત જ એમ થઈ જાય કે આપણે ક્યાં છીએ, આપણી દશા ક્યાં છે, આપણી કેટલી યોગ્યતા છે, આપણામાં કેટલા ગુણ પ્રગટ્યા, આપણામાં કેટલા હજુ દોષ છે. તો 8 યોગ દૃષ્ટિ, યોગ યુજ એટલે જોડવું, મોક્ષની સાથે જે જોડાણ કરાવી દઈએ તેવી દૃષ્ટિ, આત્મદૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, તે પ્રમાણે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ કહી છે. પહેલી 4 દૃષ્ટિ યોગ્યતા માટેની છે, 5મી દૃષ્ટિમાં પ્રવેશે ત્યારે આત્મજ્ઞાન યાને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, એવો યોગ દૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ. તેમાં 278 ગાથા છે, મૂળ ગ્રંથમાં એટલી છે. પછી યશો વિજયજી મહારાજે એના બરાબર ત્રીજા ભાગે એટલે લગભગ 76 ગાથામાં 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ ગુજરાતીમાં લખી, જે આપણે આશ્રમમાં દરરોજ ગાતા હોઈએ છીએ તે. તો એ 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ અથવા તો અપૂર્વ અવસર ગાતા હોઈએ છીએ, કોઈ વાર બંને પણ ગાઈએ છીએ તેની વાત છે. અને તે સંસ્કૃતમાં રચેલું છે તે હરિભદ્રસુરીજીએ. હરિભદ્રસુરીજી એટલે 1444 ગ્રંથ લખ્યા છે જમાનામાં, એટલે કે આ સદીમાં થઈ ગયેલા, 8મી સદીમાં થઈ ગયા ત્યારે. તો એ જેવા તેવા નથી, ધુરંધર છે, યાકીની મહત્તરાસુનું તરીકે ઓળખાય છે તે હરિભદ્રસુરીની આપણે વાત કરીએ છીએ. અને યોગ તોડી નાખે તેવો યોગ અને તેના સંબંધી મોક્ષે જ લઈ જાય તેવા શાસ્ત્રો લખ્યા, એક નહીં બે નહીં 5-5 ગ્રંથ યોગ ઉપર લખેલા છે. તેમાંનો એક તે યોગ દૃષ્ટિ સમુચ્ચય. અને તેનું પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સમજાય એટલે બહુ જ નાની પુસ્તિકા રૂપે થોડાક જ પાનામાં સંક્ષિપ્ત રૂચિ જીવને બધું જ સમાઈ જાય, બધો જ સાર આવી જાય તેવું એક લખ્યું. તે 8 દૃષ્ટિની સજ્જાઈના ભાવાર્થ પણ લખ્યા છે. પછીનો ગ્રંથ છે તે યોગબિંદુ. યોગબિંદુ નામે યોગનો બીજો ગ્રંથ પણ તેમણે રચ્યો છે. યોગબિંદુ એટલે એમણે વિક્રમ સંવત 780માં લખ્યો તે. એમાં 527 શ્લોક છે અને એ 527 શ્લોકમાં યોગની 5 ભૂમિકાની વાત કરી છે અને સાથે સાથે બીજી પણ કેટલીક વાત કરી છે કે એવા યોગના અધિકારી કોણ કોણ છે. તો એ યોગબિંદુમાં બીજું શું આવે છે? તો કે યોગનું જ એટલું મહાત્મ્ય છે અને યોગ જાણવાની આવશ્યકતા માટે એમણે જે શબ્દ વાપર્યો છે તે પૂર્વ સેવા શબ્દ વાપર્યો છે, એટલે કે પ્રી કન્ડિશન્સ કહેતા હોય તેમ. એમાં 4 બાબત મુખ્ય છે. પહેલું, દેવગુરુનું પૂજન કરવું. બીજું, સદાચાર પાળવો. ત્રીજું, તપ કરવું. અને ચોથું, મુક્તિની પ્રતિ અદ્વેષ રાખવો. કેટલાકને મોક્ષના કોન્સેપ્ટ કે ખ્યાલ માટે જ દ્વેષ બુદ્ધિ છે, દ્વેષભાવ છે, અણસમજણ છે, અણઆવડત છે, સાથે સાથે દ્વેષ બુદ્ધિ છે, તો એ ચાલે નહીં. મોક્ષ પ્રત્યે પ્રીતિ ન હોય તો કમસે કમ દ્વેષ પણ ન હોવો જોઈએ. અને જે આવા યોગના અધિકારી થાય છે એ જીવોને તેમણે તે પુસ્તકમાં એટલે યોગબિંદુમાં 4 ભાગમાં વેચ્યા છે કે પહેલું અપુનર્બંધક જીવ છે, બીજું સમ્યક દૃષ્ટિ અથવા તો જેને ગ્રંથિભેદ થઈ ગયો છે તે ભિન્ન ગ્રંથિવાળા જીવો છે, ત્રીજું ચારિત્રવાન જીવો છે એટલે સમ્યક ચારિત્રની જ વાત છે, અને ચોથું સમ્યક દર્શનથી માંડીને જે છેવટ કેવલ જ્ઞાન લઈ જાય છે, અયોગી ગુણસ્થાનક જાય છે, એટલે કે 4-14 ગુણસ્થાનક સુધી જાય છે, તે બધાનો એમાં સમાવેશ કર્યો છે. આવી રીતે યોગની 5 ભૂમિકાનું વર્ણન કર્યું છે. પહેલી અધ્યાત્મ, બીજી ભાવના, ત્રીજું ધ્યાન, ચોથું સમતા અને 5મું વૃત્તિ સંશય, એટલે કે વૃત્તિનો સમ્યક પ્રકારે બધી બાજુથી ક્ષય કરી નાખવો, એટલે કે ધર્મની વૃત્તિ પણ ન રહે, આત્મા આત્મા થઈને જ રહી જાય, કેવળ જ્ઞાન, અયોગી ગુણસ્થાનક અને મોક્ષે ચાલ્યો જાય, તે છેવટની વાત મૂકી દીધી છે. આ 5થી મોક્ષની પ્રાપ્તિ થાય, 5ના આધારે મોક્ષ મળે છે તેમ એમણે કીધું. એટલું જ નહીં પણ હરિભદ્રસુરીજીએ બૌદ્ધ દર્શનમાં જે બોધિસત્વ કહ્યું છે
તેની સાથે આ સમ્યક દૃષ્ટિપદને સરખાવ્યું છે. એટલે કે એક બાજુ સમ્યક દર્શન મૂકો, બીજી બાજુ બોધિસત્વ મૂકો, એટલે ગૌતમ બુદ્ધવાળું મૂકો. તે જો એ ખરા અર્થમાં બોધિસત્વ હોય તો તેને એ ખરા અર્થમાં સમ્યક દર્શન કહ્યું છે. બોધિસત્વના અર્થમાં જો ગૂંચવાળો હોય તો સમ્યક દર્શનની પણ ગૂંચ રહી જાય. એટલે કે બંને એક જ છે એટલી હદે એમણે સરખાવ્યું છે, પણ મૂળમાં સરખું છે. વ્યવહારમાં આચરણમાં કોઈક લક્ષણ ખૂટતું હોય કે કોઈક લક્ષણમાં ભેદભાવ પડે તો ચાલે નહીં. બીજી રીતે સરખાવ્યું છે યોગ સૂત્ર, એટલે યોગ દર્શન પાતંજલ ઋષિનું છે, પતંજલિ ઋષિનું છે. તો પાતંજલ યોગ દર્શન સાથે પણ સરખાવ્યું. કેવી રીતે સરખાવ્યું? તો કે પહેલા ચાર યોગ જે કીધા તે અધ્યાત્મ, ભાવના, સમતા અને જે ધ્યાન કીધું તે, એ જે ચાર ભાવના કીધી છે, એ ચાર યોગના અંગ કીધા છે, એ ચાર એટલે સંપ્રજ્ઞાત યોગ કીધો છે. અને પાંચમું વૃત્તિ સંશય કીધું છે, તે અસંપ્રજ્ઞાત યોગ કીધો છે. એમ કરીને એમણે યોગ બિંદુમાં ખૂબ સુંદર બધી ચર્ચા મૂકી છે. હજી ઓછું હોય તેમ આગળ જઈએ. ત્યાર પછી યોગ દૃષ્ટિ સમુચ્ચયની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશો વિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. એ સ્વાધ્યાય એટલે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં સ્વાધ્યાય શબ્દ કહેવાય, જેને પ્રાકૃત અને અર્ધમાગધીમાં સજ્જાય શબ્દ કહેવાય. હંમેશા આપણે એમ માન્યું છે કે સજ્જાય એટલે કંઈક પદ પદ્યમાં જ હોય અને ગાવાનું જ હોય અને કવિતા કડી રૂપે જ હોય. હંમેશા પદ્યાત્મક હોય એવું નથી, કેટલીક વખત એ ગદ્યમાં પણ હોય. અહીંયા તો સજ્જાય કીધું છે એટલે ગાઈ શકાય તેવું અને પદમાં લઈ શકાય તેવું. એટલે કે સ્વાધ્યાયનો જ અર્થ એક સજ્જાય થાય છે, એટલે કે એનો પર્યાય શબ્દ છે. એટલે કે ગુજરાતીમાં સંસ્કૃતમાં જે છે એ અને પ્રાકૃતમાં છે તે, એટલે ભાષાનો જ ફેર છે, બીજો કોઈ ઝઘડો નથી. એટલે કે સ્વાધ્યાય કહેતા સજ્જાય રચી છે. અને પછી શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધ તારતમ્ય અથવા ચારિત્ર સ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. શુભેચ્છાથી માંડીને એટલે કે આત્મજ્ઞાનની વેદાંત દર્શન પ્રમાણે, ઉપનિષદ પ્રમાણે સાત જ્ઞાનની ભૂમિકા છે, સાત અજ્ઞાનની ભૂમિકા છે. આપણને અજ્ઞાનમાં રસ નથી, આપણને જ્ઞાનમાં રસ છે. તો જ્ઞાનની સાત ભૂમિકામાં પહેલી કઈ તે શુભેચ્છા છે, બીજી સુવિચારણા, ત્રીજી તનુમાનસી, ચોથી સત્વાપત્તિ, પછી પદાર્થ અસંશક્તિ, પદાર્થ અભાવીની એમ, અને છેલ્લે સાતમી તુર્યગા. એટલે કે તુર્યગા એટલે કેવલ જ્ઞાન, મોક્ષ, તેરમું ચૌદમું ગુણસ્થાન કહીએ તે. તો અહીંયા શુભેચ્છાથી માંડીને સાત ભૂમિકા કહી તે વેદાંતની કીધી, અને અહીંયા શૈલેષીકરણ કહે છે એટલે કે તે જીનની ભૂમિકા કીધી, જીન માર્ગ પ્રમાણે કીધું છે તે, કે તેરમાં કેવલ ગુણસ્થાનક કે કેવલ જ્ઞાન, ચૌદમાં અયોગી ગુણસ્થાનક, જે શૈલેષીકરણની પ્રક્રિયા થાય અને પછી સીધું સિદ્ધશિલા પર જવાનું થાય તે. તો શુભેચ્છાથી માંડીને નિર્વાણ એટલે કે મોક્ષ સુધીની જે ભૂમિકા છે તેમાં બોધનું તારતમ્ય કેવું છે અને ચારિત્ર સ્વભાવનું તારતમ્ય કેવું છે. તો બોધનું તારતમ્ય એટલે શું? તો કે તારતમ્ય એટલે ઓછા વત્તાપણું, ઓછા અધકાપણું, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ઇંગ્લિશમાં ગુડનું બેટર કહીએ, બેસ્ટ કહીએ. ગુજરાતીમાં બોલીએ તો શુભ, શુભતર, શુભતમ, એવી રીતે જે કહીએ છીએ કે થોડું વધારે સારું, એનાથી સારું, અને પછી સર્વોત્કૃષ્ટ, ધ બેસ્ટ કહીએ છીએ, એ જેમ કહીએ છીએ તેમ તારતમ્યતા. તો બોધની તારતમ્યતા શું હોઈ શકે? તો કે તારતમ્યતામાં ઓછા વધતો બોધ, તો બોધ તો એક સરખો જ હોય, ત્યારે તારતમ્ય શબ્દનો બીજો અર્થ પણ સૂજે આપણને, કે એનો ભાવાર્થ, એનું સારાંશ, એનું સત્વ, એની શક્તિ, એનું બળ. એટલે કે બોધનું બળ જેમ જેમ ભાનમાં આવે તેમ તેમ ખબર પડે. એટલે કે વસ્તુમાં તો શક્તિ છે, પણ જેમ જેમ વાપરતા જઈએ તેમ, આખું જ સફરજન હોય, આખો જ સાકરનો ગાંગડો હોય, આખું જ કોપરાનો નાળિયેરનો ગોળો હોય તે, પરંતુ એમાંથી જેમ જેમ વાપરતા જઈએ, જેમ જેમ ઉપભોગ કરતા જઈએ, જેમ જેમ ઉપયોગ કરતા જઈએ, તેમ તેમ વપરાશ થતી જાય, તેમ તેમ તેની શક્તિ માલુમ પડે છે. પહેલાં પા, પછી અડધું, પછી પોણું, પછી આખું, એમ જે અંશે ફરક પડતો હોય છે તે ફરક કેવો છે. એટલે તારતમ્યતા શબ્દમાં ઘણું બધું અપીલ કરવાનું છે. તો એવું જ આ સમ્યક દર્શનથી માંડીને શૈલેષીકરણ સુધીની ભૂમિકામાં બોધનું તારતમ્ય અને ચારિત્ર સ્વભાવનું તારતમ્ય, એટલે કે સમ્યક દર્શનનું કેટલું બળ છે, અને જેમ જેમ આચરણની શુદ્ધિ થતી જાય છે, કશાયની મંદતા,
ઉપશમતા, પછી સંપૂર્ણ ક્ષય થઈ જાય એવી રીતે બોધનું બળ જેમ જેમ ભાનમાં આવતું જાય છે તેમ તેમ ચારિત્રના દરવાજા ખુલતા જાય છે, એટલે કે ચારિત્ર દૃષ્ટિ વિકાસ પામતી જાય છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયનો સમ્યક પ્રકારે સંપૂર્ણ સર્વાંગીણ વિકાસ થાય ત્યારે આપણે મોક્ષ કહીએ છીએ તે વાત આવીને ઊભી રહી ગઈ. તે મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે. શેમાંથી? તો કે આ યોગ દૃષ્ટિ સમુચ્ચયથી જે કાંઈ માંડ્યું છે તે, એ ગ્રંથમાં જે કાંઈ કહ્યું છે તે વારંવાર શ્રવણ કરવા યોગ્ય, એટલે સાંભળવા યોગ્ય પણ છે, વિચાર કરવા યોગ્ય પણ છે, અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. એમાં સ્થિતિ કરવાની છે, માત્ર વાંચી લીધું, માત્ર ગાઈ લીધું, માત્ર જોઈ લીધું, સાંભળી લીધું નહીં, એમાં સ્થિતિ એટલે એમાં આચરવાનું છે. હજારો જીવને ચાલતા જોવાનું પણ પોતે ચાલવા માંડે નહીં, તો જ્યાં છે ત્યાં જ ઊભો રહે, અથવા તો ઊભા ઊભા થાકી જાય તો પડી પણ જાય એમ કરવાનું નથી, પરંતુ બીજાને ચાલતા જોઈને આચરણમાં પણ મૂકવાનું છે, આપણે અમલ કરવાનો છે, સ્થિતિ કરવાની છે, એટલે તેમાં સ્થિરતા કરવાની છે. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે. હવે એમાં શું શું વાત આવે છે તે મૂકી, તો કે પાતંજલ યોગ દર્શનમાં મૂક્યું છે, એ જ વસ્તુ યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્રશ્રીજીએ મૂકી દીધું છે. બંને વસ્તુ આમ તો એક જ છે, સમજાવવાની શૈલી પદ્ધતિ અનોખી છે, અને એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન ને સમાધિ વચ્ચે એક રહ્યું તે પ્રત્યાહાર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ અષ્ટાંગ યોગ કહેવાય. એ આઠ પ્રકારના યોગ કયા તે પતંજલિ ઋષિએ પણ કયા અને બીજા યોગીઓએ કીધા, અને યોગ દર્શનમાં આ આઠ અંગ આવે જ આવે, સ્વીકારવા જ પડે. એવી જ રીતે જીનાગમથી જે લીધું છે હરિભદ્રસુરીજીએ, તેમણે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં મૂક્યા છે, એમાં પણ આ જ આઠ અંગ આવે, એમાં બીજું કંઈ આવે નહીં. ફરક ક્યાં છે? તો કે જીનાગમમાં અથવા હરિભદ્રસુરીજીએ જે ભાવ પ્રાણાયામ પર ભાર મૂક્યો છે, અને ઇતર દર્શનમાં યોગ ઉપર એટલે દ્રવ્ય પ્રાણાયામ ઉપર ભાર મૂક્યો છે. એ વસ્તુ સમજવા જેવી છે કે દ્રવ્ય પ્રાણાયામથી મોક્ષે જવાશે નહીં. કદાચ શરીરને કેટલીક નબળાઈ હશે, કેટલીક કોઈક પણ નિરોગીતા લાવવા માટે કરવાનું હોય તો બરોબર છે, કેટલાક દર્દ નિવારવા હોય તો બરોબર છે, પરંતુ એનાથી જે શરીરની સ્થિરતા થાય, કદાચ મનની થાય, પણ જે આત્મા સાથે થવું જોઈએ તે સ્થિતિકરણ કે તે સ્થિરીકરણ તેમાં થઈ શકતું નથી. ઓન ધ કોન્ટ્રારી, એથી વિરુદ્ધ કેટલાક પ્રોબ્લેમ્સ પણ લાવે છે. એ માણસને કોઈ વાર ખેદાન મેદાન કરી નાખે છે, અને કેટલુંક મગજમાં પણ ઘણો બગાડ પણ આવી જાય છે. જો સમ્યક પ્રકારે સાધના કરવામાં ન આવે તો કેટલાકને માથાનો દુખાવો જતા રહેવાની બદલે નવો પણ આવે છે, એ આપણે જાણીએ છીએ. અને અપાર્ટ ફ્રોમ ધેટ, એ સિવાય વાત કરીએ તો પણ દ્રવ્ય પ્રાણાયામ કરતાં ભાવ પ્રાણાયામનું વિશેષ મહત્ત્વ છે, તે મોક્ષે લઈ જશે. તો એ રીતે અષ્ટાંગ યોગ સાધના મૂકી છે. અહીંયા જ્ઞાની પુરુષે તો બેલેન્સ રાખીને વાત કરી છે, કયું સારું કયું ખરાબ એમ આમાં આવતું નથી. આમાં તો એટલું જ કહ્યું કે અષ્ટાંગ યોગ બે પ્રકારે. કેવા બે પ્રકારે? તો કે પહેલો પ્રાણાદિ નિરોધ રૂપ, એટલે કે પ્રાણ વગેરેને અંકુશમાં રાખવું, પ્રાણાયામ કહીએ, પ્રાણ નિરોધ કહીએ, પ્રાણ અંકુશ કહીએ કે પ્રાણ સંયમન કહીએ, બધું એક જ છે. તો કે એ દ્રવ્ય પ્રાણાયામની વાત આવી. બીજું કેવું છે? આત્મ સ્વભાવ પરિણામ રૂપ. તો આત્માનો સ્વભાવ, આત્મ સ્વભાવ, નિજીતા, પોતાની નિજીતા જે કહેવાય તે, અને તેમાં પરિણમી જવું. સમય સમયે પરિણમન તો કરે જ છે, પણ આત્મ સ્વભાવમાં પરિણમી જવું તે બીજો આત્મ સ્વભાવ પરિણામ સ્વરૂપ, આ અષ્ટાંગ યોગનો બીજો પ્રકાર. આગળ જઈએ. યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં આત્મ સ્વભાવ પરિણામ રૂપ યોગનો મુખ્ય વિષય છે, અને વારંવાર તે વિચારવા યોગ્ય છે. યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં આત્મ સ્વભાવ પરિણામરૂપ યોગ એ જ મુખ્ય વિષય છે. આઠ દૃષ્ટિની સજ્જાઈ એ જ વાત છે, તો એમાં યોગ દૃષ્ટિ જ છે, બીજું કાંઈ નથી. મિત્રા, તારા, બલા, દીપ્તા અને કાંતા, પ્રભા અને પરા એ પ્રમાણે આઠ દૃષ્ટિ મૂકેલી છે. અને પાછું કૃપાદેવ લખીએ કે વારંવાર તે વિચારવા યોગ્ય છે. અવારનવાર, વારંવાર, બાર બાર, એક વખત વિચારી લીધી, અથવા એક મહિનો બહુ સ્વાધ્યાય કર્યો, એક અઠવાડિયું એના પર જ ચાલ્યું, છ મહિના ચાલ્યું, એ ન ચાલે. વારંવાર જીવન પર્યંત એ વિચારવા યોગ્ય છે. શ્રી ધુરીભાઈ આદિ મુમુક્ષુઓને યથા યોગ્ય પ્રાપ્ત થાય. ધુરીભાઈ ભાદરણના છે, ધોરીભાઈ નામ છે, અહીંયા ધુરીભાઈ કૃપાદેવે લખ્યું છે. ધુરીભાઈની વાત આપણે થોડા દિવસ પહેલાં જ વિચાર્યું હતું. તે બધા મુમુક્ષુઓ શાસ્ત્રના અભ્યાસી પણ છે, કર્મગ્રંથ વગેરે વાંચી રહ્યા છે, અને તે બધા મુમુક્ષુઓને યથાયોગ્ય પ્રાપ્ત થાય. વ્યસો વિજયજી મહારાજ ક્યારે થઈ ગયા તો આપણે જાણીએ છીએ.
કે વિક્રમ સંવત 1675માં લગભગ એની આસપાસ જન્મ છે. આનંદનજી મહારાજના સમકાલીન, પછી શિષ્ય જેવા, અને કાશીમાં પણ ધુરંધર શાસ્ત્ર અભ્યાસી થયા. અને યાદશક્તિનો તો કોઈ જોટો જડે નહીં એટલી બધી યાદશક્તિ. એક વખત વાંચ્યું નથી, સાંભળ્યું નથી, આંખ નીચેથી નીકળ્યું નથી, એ બધું કડકડાટ. પછી એ બોલતા જાય અને પુસ્તક લખાતું જાય એટલું બધું એમની કંઠસ્થ કરવાની શક્તિ હતી, યાદ રાખવાની શક્તિ હતી. મુખપાઠ પણ એટલું બધું છે તેવા યશો વિજયજી મહારાજ. અને તેમણે આનંદગંજ ગુરુજી મળ્યા, ત્યાર પછી અંજન શલાકા થયા, અને ત્યાર પછી તેમને જે જ્ઞાન ઉત્પન્ન થયું અને તે દશાના ફળરૂપે જે રચાયું તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ લખી છે. એમણે ગુજરાતીમાં લખ્યું છે, મહત્કૃપા કરી છે, કારણ કે આપણે યોગ દૃષ્ટિ સમજાઈનો આવડો મોટો ગ્રંથ સંસ્કૃતમાં વાંચવા જવાના નથી, અથવા તો બધા સમજી શકીએ નહીં એટલો વિસ્તાર રૂચિ જીવ પણ નથી, એટલો અભ્યાસ કરવાનો સમય શક્તિ પણ મોટા ભાગનાને નથી. એટલે એમણે પણ ગુજરાતીમાં એવડી મોટી સ્વાધ્યાય લખીને કૃપા કરી છે. અહીંયા આ પત્રમાં જે એક વાત આવી તે યોગશાસ્ત્રનો પણ પરિચય કરવાનું રાખશો. આ યોગશાસ્ત્ર શું? તો કે એ હરિભદ્ર સુરીજીએ લખ્યું નથી, એ શ્રી હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે. એ પણ 12મી સદીમાં થઈ ગયેલા છે, એટલે આજે તો ઘણા બધા વર્ષ થઈ ગયા. એ હેમચંદ્રાચાર્ય ગુજરાતનું ગૌરવ હતા, ગુજરાતમાં થઈ ગયા છે. કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્ય, તો હેમચંદ્રાચાર્ય મહારાજ છે, ગુરુ છે, જૈન દીક્ષા લીધી છે, જૈન આચાર્ય છે, ધુરંધર આચાર્ય છે. કૃપાદેવ જેમના માટે એમ કહે છે કે એમણે કેટલા બધા ઘરને જૈન બનાવ્યા અને જે હતા એને સાચા અર્થમાં જૈન બનાવ્યા, બીજા નવા બન્યા. એમણે જો ધાર્યું હોત તો એક જુદો જ પંથ, જુદો જ સંપ્રદાય પ્રવર્તાવી શક્યા હોત, પણ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ તેવું જુદું કંઈ કર્યું નથી એમ પણ લખાયું છે. એટલે કે આવા ધુરંધર હોય પણ અનંતકાળથી જૈન ધર્મ છે જ, તીર્થંકરો થયા જ છે. આપણે તો એ માર્ગમાં પ્રવર્તવાનું છે, આગળ જવાનું છે, ઉદ્ધાર કરવાનું છે, પુનરુદ્ધાર કરવાનું છે. નવો ગચ્છ મત સંપ્રદાય સ્થાપવાનો હોય નહીં, જે છે તેનો સ્વીકાર કરવાનો છે. એમાં કદાચ દૂષણ બધી પેસી ગઈ હોય તો દૂર કાઢવાની છે, અર્થઘટનમાં ફેરફાર હોય તો એ ફેરફાર દૂર કરવાના છે, અને સમાધાનકારી વલણ લેવાનું છે. એવા જો કોઈ હોય તો તે હેમચંદ્રાચાર્યજીએ. અને પછી કુમારપાળ રાજા પ્રતિબોધ પામ્યા, એટલે કે હેમચંદ્રાચાર્યજીનું શિષ્યત્વ એમણે સ્વીકાર્યું છે. હેમચંદ્રાચાર્યજીને ગુરુપદે સ્થાપેલા છે. એ કુમારપાળ એટલે 18 દેશના માલિક એ વખતે કહેવાતા. આપણે જે દરરોજ આરતીમાં એનું નામ લઈએ છીએ તે આરતી ઉતારી રાજા કુમારપાળે, તેની જ આ વાત છે. અને એના પૂર્વભવની એવી બધી વાત અત્યારે કહેતા નથી, પણ એ કુમારપાળ રાજા પોતે અત્યારે એવી રીતે પાવન થઈ ગયા છે કે આવતી 24મીમાં તેઓ ગણધર થવાના છે. એટલે કે આવતી 24મીમાં તીર્થંકર દેવ થશે, તેના ગણધર તરીકે કુમારપાળ રાજા છે. એટલે જેવા તેવા નથી, જે ગૌતમ સ્વામીનું સ્થાન છે, ગણધર ભગવંત બધાનું સ્થાન છે, તે કુમારપાળ રાજાનું થવાનું છે. શું શિષ્ય અને શું ગુરુ! આમ જુઓ તો જ્ઞાન તો 5 જ છે, અને જ્ઞાન એક જ કહેવાય, અસીમ અનંતુ એક જ. છતાં પર્યાય દૃષ્ટિથી, ભેદ દૃષ્ટિથી સમજીએ તો મતિશ્રુત અવધિ મનઃપર્યોગ કેવલ જ્ઞાન એમ કહીએ. એમાં 4 ગ્રંથ તો મૂંગા છે, કાંઈ બોલતા નથી, કાંઈ કહેતા નથી, કાંઈ પ્રકાશ આપતા નથી. એકમાત્ર શ્રુત જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે. જે શ્રુતથી, શાસ્ત્રોથી, ગ્રંથથી મળે છે તે જ્ઞાન એ જ દીપક સમાન છે અને સ્વપર પ્રકાશક છે. એટલે કે બીજા ઉપર પણ પ્રકાશ પાડી શકે છે અને સ્વને સ્વ પ્રત્યે પણ વાળી શકે છે. એવી જ રીતે યોગી 2 પ્રકારના છે, સાધુ અને શ્રાવક. તો શ્રાવકનું કુળ એ યોગીનું કુળ કહેવાય. ત્યારે એમ પ્રશ્ન થાય કે યોગ શું છે, અને તેના ઉપરથી ઉહાપોહ કરવા માટે કુમારપાળ રાજાએ પ્રાયશ્ચિત લીધું. પ્રાયશ્ચિતની શુદ્ધિ માટે વિતરાગ સ્તોત્ર, જે હેમચંદ્રાચાર્યજીએ જ લખેલું છે, જેને આપણે મહાદેવ સ્તોત્ર કહીએ છીએ. કે મહાદેવ એટલે શિવજી જેમ અર્થ થાય છે, તો કે મહાદેવ એટલે શિવજી કયો તોય વાંધો નથી. મોટામાં મોટા દેવ છે, વિતરાગ દેવ છે, અને શિવ એટલે કલ્યાણ કરનારા છે, એટલે એ અર્થમાં છે. પણ એમણે એ જમાનામાં એ સમન્વયકારી દૃષ્ટિ રાખીને વિતરાગ શબ્દ ન લખતા માત્ર જૈનનો જ પારિભાષિક શબ્દ લાગે એટલે તેમણે મહાદેવ સ્તોત્ર રાખ્યું હતું. બરાબર, વાત તો બધી જ જૈન દર્શનની, જૈન સિદ્ધાંતની જ છે. તો એ વિતરાગ સ્તોત્રના 20 પ્રકાશ અને આ યોગશાસ્ત્ર ગ્રંથના 12 પ્રકાશ એટલે કે ચેપ્ટર્સ, પ્રકરણ, એવા 32 પ્રકાશનો દરરોજ પાઠ કરતા, અને એ રીતે એમણે પ્રાયશ્ચિત લઈને કુમારપાળ રાજા એકદમ શુદ્ધ થઈ ગયા, વિશુદ્ધ થઈ ગયા હતા. આ હેમચંદ્રાચાર્યજીએ જે યોગશાસ્ત્ર લખ્યું છે તેમાં 1008 શ્લોક છે. એમાં ટીકા સહિત વાંચવામાં આવે અથવા તો વિવેચવામાં જોવામાં આવે, ગણવામાં આવે તો 12000 શ્લોક થાય એટલો એમણે વિશાળ ગ્રંથ લખ્યો છે. મૂળ શ્લોક 1008 છે,
પણ એની ટીકા વિવેચન અર્થ વિચારીએ તો 12000 શ્લોક જેટલું થઈ જાય છે. એના વૃત્તિકાર એટલે કે ટીકાકાર પણ પોતે જ હેમચંદ્રાચાર્યજી છે. અને એ જ શાસ્ત્રની સૌથી વધારે એક વાત કહેવાની છે, તે ખાસ કે તેનું જે મંગલાચરણ છે તે નમો દુર્વાર રાગાદી વૈરિવારણ નિવારણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને, એ જે શ્લોક છે એના ઉપર 700 અર્થ કરેલા છે. તે યોગશાસ્ત્ર ગ્રંથમાં કરેલા નથી, બીજાની વાત છે, પરંતુ આવો ધુરંધર આચાર્ય અને આવો મહાન મહત્વનો શ્લોક કે જેના પર 700 શ્લોક તો વિવેચનમાં જાય, ટીકામાં જાય, 700 અર્થ થાય, એકના 7 અર્થ કરી શકતા નથી તો એકના 700 અર્થ કેવી રીતે થાય એ વિચારવા જેવું છે. અને પછી કહે છે કે હજુ પણ વધારે અર્થ તો થઈ શકે, સેંકડો અર્થ થઈ શકે. આ તો સેંકડોમાં 700 તો થાય, આ તો પણ કે હજુ વધારે થઈ શકે. અને તેમણે એક ગ્રંથ પણ રચેલો છે, હીરસુરીજી મહારાજ અને એના એક શિષ્ય હતા સેનસુરીજી, તેમણે આ રીતે 700 અર્થ લખ્યા છે. હેમચંદ્રાચાર્યજીએ પોતે લખ્યા નથી. તો આ રીતે ધુરંધર આચાર્યના એક શ્લોક પર 700 લખાય તો પછી તીર્થંકર દેવ, દેવાદિદેવ કે સર્વજ્ઞ ભગવાન કે કૃપાળુદેવના એક એક શબ્દમાં વાક્યમાં અનંત આગમ રહ્યા હોય એમાં નવાઈ નથી. આ કુમારપાળ રાજાએ પણ 56 વર્ષ સુધી રખડપટ્ટી કરેલી છે અને 14 વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા વહીવટમાં ગયા છે. અને પછી 70મે વર્ષે એ શ્રાવક ધર્મ પામે છે, જૈન બને છે, જૈન ધર્મના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરે છે. જેમ 55 વર્ષ 65 વર્ષ નોકરી ધંધા કરીને કોઈ રિટાયર્ડ થાય, નિવૃત્ત થાય, કે આખી જિંદગી લગભગ અગત્યના વર્ષો, મહામૂલ્ય વર્ષો, મહામૂલ્યવંતા બે છેડા ભેગા કરવામાં, આજીવિકામાં અથવા તો વધુને વધુ તૃષ્ણાને લોભને એ ધન કમાવામાં જાય છે. યુવાની ધર્મ કમાવા માટે પણ એટલી જ જરૂરી છે. ધન કમાવા માટે જુવાની જોઈએ છે તો ધર્મ કમાવા માટે પણ જુવાની હોય તો ઘણો જ ફેર પડે છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મોક્ષ પદને આપે છે એ બધા વચન આપણે જાણીએ છીએ, કૃપાળુદેવના ટંકોત્કીર્ણ વચન છે. તો એ પછી 70મે વર્ષે ઇટ્સ નેવર ટુ લેટ, જાગ્યા ત્યારથી સવાર, જ્યારે કરે ત્યારે ખોટું નથી. માનવ બહુ સાર્થક કરી જાય છે, ગુરુ મળે છે, હેમચંદ્રાચાર્યજી મળે છે અને પોતે વ્રતધારી શ્રાવક ધર્મ પામ્યા. કેવો સાચા અર્થમાં શ્રાવક ધર્મ પામ્યા, રહી રહીને જીવનની સંધ્યા કાળે સમ્યક ધર્મ પામ્યા, પણ સમ્યક પાલન કરતાં કરતાં કેવી પદવી બહુ ઓછા જીવને મળે એવી તીર્થંકર દેવની ગણધર પદવી, એના શિષ્ય હોય તેને ગણધર કહેવાય, કોઈ તીર્થંકરના 11 હોય, કોઈના 10, કોઈના 84, એવી પદવીને પ્રાપ્ત કરી. તો આ હેમચંદ્ર, આ કુમારપાળ રાજાની વાત કરી, જેના શિષ્ય આટલા બળવાન છે, જબરા છે, તે ગુરુ હેમચંદ્રાચાર્યજીનું આમાં જ દૈવત કૌવત બધું પ્રગટી જાય છે. કે ગુરુ કોણ? તો કે હેમચંદ્રાચાર્યજી. તો એમણે આવું યોગશાસ્ત્ર ગ્રંથ રચ્યો છે અને તે ગ્રંથની ભલામણ અહીંયા કૃપાળુદેવે આપણને કરી છે. આગળ જઈએ, અહીંયા 814મો પત્ર પૂરો થઈ જાય છે. અંબાલાલભાઈને આટલી ભલામણ કરી પછી અંબાલાલભાઈનો જવાબ આપે છે એ આપણને મળી શક્યો છે, પછી વાંચીએ છીએ. અત્યારે વચ્ચે 815મો પત્ર છે તે લઈએ છીએ. પત્રાંક 815, મુંબઈ, કારતક વદ એકમ, બુધ, વિક્રમ સંવત 1954, તારીખ 10/11/1897. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂછાવ્યું છે, એમને લખેલો પ્રત્યુત્તર છે. આત્માર્થી શ્રી મનસુખે લખેલા પ્રશ્નનું સમાધાન વિશેષ કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાયોગ્ય સમજાશે. એટલે એ તો પ્રત્યક્ષ રૂબરૂ સમાગમની વાત થઈ એટલે આપણને મળી શક્યું નથી, તેઓ જાણે, તેમના પ્રશ્ન જાણે, તેમનું સમાધાન તેમની પાસે રહ્યું. જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસ પ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો લાભ થાય તેવા ક્ષેત્રમાં વિચારવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે તો હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચારવું નહીં બની શકે, ચરોતર આદિ પ્રદેશમાં વિચારવું યોગ્ય છે. એ જ વિનંતી. ઓમ. પત્ર પૂરો થઈ ગયો. જે આર્યો એટલે આર્યભૂમિમાં બધા જ આર્યો છે એમ નથી, પણ આર્ય આચરણ કરે છે, સદાચારી છે, સત્પુરુષો છે, ઉત્તમ પુરુષો છે તેવા પ્રભુશ્રીજી અને સાથેના મુનિ હોય તે. તો જે આર્યો એટલે તમે બધા આર્યો, તમે ડાયા શાણા સજ્જનો સત્પુરુષો એમ, તમે મુનિવરો અન્ય ક્ષેત્રે વિહાર કરવાના આશ્રમમાં છો, એટલે કે હવે તમે મુનિપણું છે, સર્વસંગ પરિત્યાગ લીધું છે, વાનપ્રસ્થ અને જે સંન્યસ્ત આશ્રમ કહીએ છીએ તો અહીંયા તો સંન્યસ્ત આશ્રમ છે, તો સાધુ તો ચલતા ભલા, એટલે તમારે તો વિહાર કરવાનો હોય એમાં નવાઈ નથી. તો એ આશ્રમમાં છો તો પણ
જે ક્ષેત્રમાં શાંત રસ પ્રધાન વૃત્તિ રહે, એટલે કે રોજ ચાલચાલ કરીને જતા જ રહેવાનું છે એવું નથી. કેટલીક વખતે વિહાર કરીને 3 દિવસ 8 દિવસ અથવા ચોમાસું હોય તો 4 મહિના સ્થિરતા કરવાની પણ આજ્ઞા છે. પણ કેવું ક્ષેત્ર હોવું જોઈએ કે જ્યાં શાંત રસનું પોષણ થતું હોય, શાંત રસનું રક્ષણ થતું હોય, જ્યાં પરિણામ શાંત રહેતા હોય, શાંત વૃત્તિ રહે, શાંત પરિણામ હોય, ઝઘડાના મૂળ હોય, ક્લેશ કંકાસના બરાબરના વૃક્ષ ઉગી ગયા હોય તેવા સ્થળમાં રહેવાની કોઈ જરૂર નથી. મોટું શહેર હોવું જોઈએ, નાનું શહેર હોવું જોઈએ, નાનું નગર હોવું જોઈએ, નાનું ગામડું હોવું જોઈએ એવું કાંઈ નથી. નાનામાં પણ એટલા જ ક્લેશ કંકાસ હોય છે, નથી હોતા એવું નથી, મોટામાં તો હોય જ છે. તો કે નાના મોટા એ બધું જોવાનું નથી, પણ જે ક્ષેત્રમાં અધ્યાત્મ રસ, આત્માની શાંતિ, જ્યાં શાંતિ મળતી હોય ત્યાં તે પ્રધાન વૃત્તિ રહેતી હોય, મુખ્યપણે આત્માનો રસ એ જ છે. આત્મા તો 100% શાંત સ્વભાવિત છે, એનો સ્વભાવ શાંત થવાનો જ છે. જેમ પાણી સ્વભાવે શીતળ, ગમે એટલા ટેમ્પરેચરથી, ગમે એ પદ્ધતિથી, ગમે ત્યાં ગરમ કરો તો એનો ઠંડા પડી જવાનો સ્વભાવ જ છે, એવી જ રીતે આત્માનો મૂળ સ્વભાવ તો શાંત જ છે અને મૂળ સ્વભાવમાં ચાલ્યા જવાનું છે. શાંત છે ત્યાં સુખ છે, એટલે કે શાંતિ છે ત્યાં સુખી પણ સુખ પણ હોવાનું, અને શાંતિને સુખ હોવાના ત્યાં આનંદ અને જ્ઞાન તો હોય જ એના મૂળમાં છે. તો શાંત રસ જ્યાં પોષાતો હોય, મુખ્યપણે હોય અને એવી વૃત્તિ રહેતી હોય તેવા નિવૃત્તિવાળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં હોય ત્યાં વિચારવું. એટલે તમે પોતે દ્રવ્ય છો તો તમે પણ શાંત થાઓ, કે શાંતિ રહે તમારા પરિણામ શાંત થાય, એટલે તમારે પણ શાંતિ રહેવાની છે, એટલે એવી જગ્યાએ વિચારવાનું છે. ક્ષેત્ર એટલે એ ક્ષેત્રની અપેક્ષાએ આવ્યું કે વિસ્તાર, આસપાસનો પ્રદેશ કે જે કાંઈ સ્થળ હોય તે પણ શાંત હોવું જોઈએ. કેટલીક વખત સ્થળના પરમાણુ જેવા ખરાબ હોય કે ત્યાં શાંતિ ન હોય પણ અશાંતિ જ હોય. કેટલીક વખત ગામની વચ્ચોવચ્ચ હોય તો એ ડાઉનટાઉન કહીએ તેમ ભર બજાર કે ઊભી બજાર, જોકે 50-100 વર્ષે બધું વિકાસ પામે થઈ જાય એ જુદી વાત છે, પરંતુ જેટલું એકાંતમાં હોય, નિરાંત હોય એટલું વધારે સારું. તો એવું દ્રવ્ય, એવું ક્ષેત્ર. પછી કાળ પણ જોવાનો છે કે જ્યાં ખરેખર દુકાળ ચાલતો હોય ત્યાં જઈએ, અથવા તો કંઈક એવા ભયંકર રોગ, મરકી, ઉપદ્રવ બધા ચાલતા હોય ત્યાં જઈએ તો એ જવા જેવું નથી. ત્યાં દુકાળમાં અધિક માસ થાય, એક તો તકલીફ હોય જ, લોકલ સ્થાનિક બધી તકલીફ હોય ને એમાં પાછો ઉમેરો કરવાનો ન હોય, એટલે કાળ પણ વિચારવાનો. એવી જ રીતે વરસતો વરસાદ હોય તો ચોમાસામાં વિહાર કરવાનો હોય નહીં, 4 મહિના એક જ જગ્યાએ વિહાર કરવાનો અને કોઈ પણ બીજી જગ્યાએ 1 મહિનાથી વધારે રહેવાનું નથી. એટલે કે 8 મહિનાના 8 વિહાર અને 9મો ચોમાસાનો જે મોટો વિહાર થાય તે, તો કે એમ 9 વિહાર, 9 કલ્પી વિહાર કહેવાય, એ બધી પ્રમાણે તમારે પ્રવર્તના કરવી જોઈએ. એટલે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. ભાવ તો મુખ્ય છે કે આત્મા નિર્વિકલ્પ છે, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એમ જ રહેવાનું છે. બધું જોયા કરવાનું છે, માત્ર જોયા કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તેવા ક્ષેત્રમાં વિચારવું યોગ્ય છે. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિવૃત્તિ હોય તેવી જગ્યાએ રહેવું બરોબર છે. સમાગમની આકાંક્ષા છે, એટલે કે તમને અમારા સમાગમની ઈચ્છા છે તો સત્સંગમાં આવવું છે, તો પછી તમે દૂર વધારે ક્ષેત્રમાં વિચારશો નહીં. એટલે કે બહુ દૂર ચાલ્યા જતા નહીં. અમે ચરોતરમાં હોઈએ તો ચરોતરમાં તમારે સ્થિતિ રાખવી કે જેથી કરીને ચરોતર આદિ પ્રદેશમાં વિચારવું યોગ્ય છે, એ જ વિનંતી. કૃપાદેવના જ્ઞાનમાં છે અને સ્પષ્ટ ખુલ્લા શબ્દોમાં લખ્યું, એટલે કે આજ્ઞા જ આપી દીધી છે કે ચરોતરમાં અમે પણ હઈશું તો તમને પણ ચોમાસું ત્યાં થશે. તો આજુબાજુના 5-15 કિલોમીટરનો વિહાર પોસાશે, 25 કિલોમીટરનો વિહાર પોસાશે, 250-500 કિલોમીટરથી તમે પહોંચી શકો નહીં. એટલા માટે તેવા કોઈ ક્ષેત્રમાં વિચારવું યોગ્ય છે, એ જ વિનંતી. હજુ તો કારતક મહિનો છે, ચોમાસું પૂરું થાય છે, પણ હવે ક્યાં જઈએ, કેમ જઈએ, કઈ બાજુ જઈએ, એટલે પ્રભુ શ્રીજીમાં પણ કેટલો વિનય છે કે એમ પૂછાવ્યું છે. અને કૃપાળુદેવે પણ પોતાની મર્યાદાને લક્ષમાં રાખીને કે જેટલું કહેવાતું હોય એટલું જ કહેવાનું છે, જેટલું ઠીક લાગતું હોય એટલું, પ્રેક્ટિકલી જે ઠીક લાગતું હોય કે વિહાર નજીક કરશો, ત્યાં સ્થિરતા કરશો તો લાભ થશે, કલ્યાણકારી છે, માટે જણાવ્યું છે. બાકી બીજું કાંઈ જણાવ્યું નથી. જ્ઞાનમાં તો બધું જળાહળા હોય, પરંતુ કોઈ કહેવા બેસતા નથી, એમાં ઉપયોગ પણ રાખતા નથી, એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 816 જે અંબાલાલભાઈનો છે અને અંબાલાલભાઈને છે, અને અંબાલાલભાઈએ 814મો પત્ર મળ્યો કે તરત જ જવાબ આપ્યો છે, તે જવાબ આપણને મળી શક્યો છે તે પહેલાં વાંચીએ છીએ, પછી પત્રાંક 816 લઈએ છીએ. પત્રાંક 814ના જવાબરૂપે લખાયેલો પત્ર, કે જે આ પત્રના જવાબરૂપે પત્રાંક 816 છે, તે અંબાલાલભાઈનો પત્ર આપણે પહેલાં વાંચીએ. ખંભાત કારતક 606 રવિ વિક્રમ સંવત 1954. શ્રીમદ સદગુરુ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીના પાદાંબુજ
મારા હૃદયમાં સ્થાપિત રહો, સ્થાપિત રહો. પરમ કૃપાળુ દેવ, દેવાધિદેવ, અનાથના નાથ, દીન બંધુ, દીન દયાળ શ્રીમદ સદગુરુદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ મારા અભિવંદન હો, અભિવંદન હો. પરમ કૃપા અનુગ્રહથી લખેલો આસો વચ 14 એટલે કે વચનામૃતજી 814 પરમ પવિત્ર પત્ર દિવાળીના માંગલિક પ્રસંગે શ્રી શારદા પૂજનના વ્યવહારિક સમયમાં પરમાર્થ પત્ર પ્રાપ્ત થવાથી અતિ આનંદપૂર્વક વાંચી સહર્ષ પરમ મંગળકારી લાભ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી 3 દિવસ ફીણાઈ જવાથી પત્ર લખવા વિલંબ થયો છે, જે માટે વારંવાર ક્ષમાપના ઈચ્છું છું. આજ્ઞાનુસાર હાલ તો શ્રી યશો વિજયજીએ બતાવેલ શ્રી યોગદૃષ્ટિ બનાવેલ શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય સદગ્રંથ સ્વાધ્યાયમાં મારે વાંચવા વિચારવાનું ચાલે છે. અત્યારે સ્વાધ્યાય કરવાનું મને ઠીક પડે છે. જે ગ્રંથનું તારતમ્ય વિચારવાથી કંઈક કંઈક પૂર્વે આ દુષ્ટે પોતામાં કંઈ માન્યતા કરી હોય તે સર્વ નિષ્ફળ રૂપે જણાય છે. જુઓ, અંબાલાલભાઈને પણ એમ થાય છે કે આ ગ્રંથના વાંચનની આજ્ઞા કરી હું વાંચું છું તો મેં પણ જે કાંઈ ભૂલ કરી છે તે બધું જ નીકળી જાય છે, લક્ષમાં આવે છે અને મારી માન્યતા બધી ફરી જાય છે, નીકળી જાય છે. કે આ દુષ્ટે પોતે પોતાને દુષ્ટ કહે છે, દોષ કર્યો છે એટલે દોષી કહેવાની બદલે, દોષિત કહેવાની બદલે વધારે માત્રામાં તીવ્રતાથી લખાયું છે એટલે દુષ્ટ લખે છે. જે કાંઈ મેં પોતાનામાં કંઈ માન્યતા કરી હોય, હું મને જ કાંઈક સમજી બેઠો હોઉં અને સર્વ જે કાંઈ કર્યું છે તે નિષ્ફળ રૂપે જણાય છે કે હું શું સમજ્યો હતો, હું તો કાંઈ જ જાણતો નથી. ધુરંધર જ્ઞાતા પુરુષોએ, શાસ્ત્રકર્તા પુરુષોએ કેટલું બધી વિચાર લખેલા છે, કેટલા સૂચન લખ્યા છે, કેટલા આદેશ આપ્યા છે, એમાંથી કેટલું પાલન કરું છું અથવા કેવી દશા પ્રગટાવી છે, તો મને આ બધું નિષ્ફળ રૂપે જણાય છે. અને શુભેચ્છાની સ્થિતિમાં આ આત્માનું પ્રવર્તન થવાનો સંભવ કદી પણ થયો હોય તેમ જણાતું નથી. હવે અંબાલાલભાઈ એક્સ્ટ્રીમ પર લખે છે, છેવટનું લખી નાખે છે, હું તો કાંઈ હજી એકડોય માંડ્યો નથી અથવા હું શુભેચ્છાની ભૂમિકામાંય હજી આવ્યો લાગતો નથી અથવા તો મારે હવે શું કરવું, હવે કેમ કરવું. તો એ ગ્રંથની મને અત્યારે ન્યૂનતા જણાય છે, એટલે કે ગ્રંથ તો સુંદર છે પણ ખોટ છે, કંઈ છપાઈને ઢગલા બંધ બહાર પડ્યા નથી, એક જ હોય, કોઈક પાસે જ હોય, એ પણ ન હોય એવું બને, બહારગામથી મંગાવવું પડે, તો અત્રે ન્યૂનતા જણાય છે. મારી પાસે પ્રથમ તે પુસ્તક હતું, તે પૂજ્ય મનસુખભાઈ પોષ માસમાં અત્રે પધાર્યા હતા ત્યારે સાથે લઈ ગયા છે, એટલે કે અહીંયા તો એ પુસ્તક છે. પણ મારો વિચાર હવે એમ થાય છે કે અધ્યાત્મ કલ્પદ્રુમ, અધ્યાત્મસાર, શાંત સુધારસ, યોગદૃષ્ટિ સમુચ્ચય, નાટક સમયસાર, આનંદગંજીકૃત 24, ઇન્દ્રિય પરાજય શતક, અષ્ટપ્રાભૃત, ષટકર્મગ્રંથ ઇત્યાદિક શાસ્ત્રોનું એક એક પુસ્તક કરાવીને છપાવ્યું હોય તો શુભેચ્છાવાન જિજ્ઞાસુજનોને વાંચવા વિચારવાનું સુગમતાથી અને તે જૂજ કિંમત રાખી હોય, અથવા એવા સદગ્રંથોનો કોઈ એક પરમાર્થ હેતુએ ફ્રી ઓફ ચાર્જ એટલે કે મફત આપવા હોય તો બની શકે એમ ધારણા હતી રહેતી. અંબાલાલભાઈને આટલો સદવિચાર આવી ગયો છે એ પણ કેવી આજ્ઞાપૂર્વક રજૂ કરે છે કે મને તો ઘણા વખતથી જાણતો હતો અને ઘણા વખતથી સમજાઈ ગયું છે અને વિચાર આવી ગયો છે એમ નહીં, એટલી વિનમ્રતાથી લખે છે કે મારા મનમાં તો એ વિચાર આવી ગયો હતો, હું આ તો એમ ધારતો હતો, પરંતુ આપને કાંઈ કયા પૂછ્યા સિવાય કે આજ્ઞા સિવાય મેં એમાં કાંઈ આગળ વધ્યો નથી. એટલે આ કેટલો વિનય સૂચવે છે. બારોબાર કોઈને આપી દેવું, મંગાવી લેવું, ભેગું કરવું એ આપણને શોભે નહીં, ઘટારત નથી. કૃપાદેવના જ્ઞાનમાં ગમે તેટલું જણાતું હોય, બધું જ જાણતા હોય તો પણ શિષ્ય મુમુક્ષુએ તેમને પોતાની ફરજ છે કે બધો જ રિપોર્ટ આપી દેવો જોઈએ, બધું જ વિદિત કરી દેવું જોઈએ. આવું એક એક પુસ્તક છપાવતા ઘણો લાભનું કારણ છે. સાચી વાત છે, મોટા ચોપડામાં મોટા એકસાથે બધા ગ્રંથમાં હોય તો એ કામનું નથી. એક એક વ્યક્તિગત કે જેમ પુસ્તક હોય છે, વ્યક્તિ હોય છે તેવી રીતે હોય તો બહુ અનુકૂળતાપૂર્વક નિરાતે વાંચી શકાય એ આપણો અનુભવ છે. એટલે જ્યારે જે પુસ્તક લઈ જવું હોય, જ્યારે જે પુસ્તક વાંચવું હોય, વાંચવામાંય સુગમ પડે, વધારે પાના થઈ જાય તો હાથમાં રાખવું પણ સુગમ પડતું નથી, વગેરે વગેરે. આગળ જઈએ. અત્રે એટલે કે ત્યાં ખંભાતમાં જૈન શાળાના એટલે શાળાના કેટલાક અગ્રેસરો પાસે વાત કરી તો તે લોકોએ છપાવા સંબંધીમાં તેવા પુસ્તકો બહાર પડે અને સર્વને તેનો સુગમપણે લાભ મળી શકે તેવા હેતુથી તેને ઉત્તેજન આપવાનો તે લોકોનો વિચાર છે.
કે ગોળ ગોળ વાત કરી લીધી હોય, ઇન્ડિરેક્ટલી જાણી લીધું હોય કે એમ એમને તો ભાવ છે કે કરી શકે, કરવા જેવું છે અને અમે કરીશું, તો તે વિશે આપ દયાળુ દેવશ્રી તરફથી જેમ આજ્ઞા થશે તેમ વર્તાશે. આપ પાકું કરો, આપ હા પાડો, આપ સંમતિ આપો, તો જ હું આગળ વધીશ, તો જ એ પ્રમાણે વર્તીશ, નહીંતર નહીં. કાવીઠાથી ઝવેરચંદભાઈ અત્રેથી મોક્ષ માર્ગ પ્રકાશક પુસ્તક મંગાવવા ઈચ્છે છે. કાવીઠાના ઝવેરચંદભાઈ શેઠ આપ જાણો છો, ઝવેરચંદભાઈ અને રતનચંદભાઈ બંને કઝિન બ્રધર્સ, અને એ બધા રાજસ્થાનમાંથી અહીં આવીને વસી ગયા હતા. એક કૃપાદેવ મળતા, એ માર્ગ મળતા, આપણે જાણીએ છીએ. એ ઝવેરચંદભાઈના પુત્ર વધુ એટલે એ વખતે તો એ પણ 80 ને 85 વર્ષના, પણ એમને મળવાનું, એમની સાથે વાત કરવાનું, એમના પ્રસંગોનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે બરાબર ખબર પડે, રિલેટ થઈ શકે છે કે કોણ ઝવેરચંદભાઈ અને એમના શું સગા થતા હતા વગેરે. પવિત્ર આજ્ઞા હોય તો ખેડે ખેડામાં મનુષ્યો વાંચી રહ્યા છે ત્યાંથી મંગાવીને મોકલી આપવા માટે જેમ પવિત્ર આજ્ઞા હોય તેમ વર્તું. ખેડામાં મુનિશ્રી પધારી ગયા છે એટલે કે પ્રભુશ્રીજી વગેરે મુનિ અત્યારે ખંભાતથી હવે ખેડા સુધી પહોંચી ગયા છે અને ત્યાં મુનિશ્રી એ બધું વાંચી રહ્યા છે. કયું? મોક્ષ માર્ગ પ્રકાશક. તો જો આપ કહેતા હોય તો આ ઝવેરચંદભાઈ મગાવે છે તો એમની પાસેથી મગાવીને તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરું અને એ પ્રમાણે વર્તું. હવે આપ જેમ કહેશો તેમ કરીશ. એટલે પોતે વચ્ચે નોન એન્ટિટી રહે છે, પોતે નક્કી કરી દે, ચાલો ઝવેરચંદભાઈ પાસે બહુ ઈચ્છા છે, એમને તીવ્ર ઈચ્છા છે અને મારે ના નહીં પડાય એટલે હવે મુનિશ્રી પાસેથી જલ્દી લઈ લેવું અથવા ઉતાવળ કરાવી એમ પણ નહીં, અથવા તો પ્રભુશ્રીજી મુનિ અને તમે તમારે વાંચો, નિરાતે ઝવેરચંદભાઈનું થઈ પડશે, ગમે તેમ કરશું, કાંઈ જવાબ દેવાની જરૂર નથી અથવા ના પાડી દઈશ એમ નહીં. પોતે કેટલું માધ્યસ્થ અને તાટસ્થ્ય ભાવ રાખે છે કે મારા ગુરુ મારા ભગવાન પરમ કૃપાળુદેવ જેમ કે એમ કરીશ, માથે બેઠા છે તો પોતે પ્રમાદ વશાત કંઈક આડી અવડી ભૂલ કરી બેસે, આમ કરવાનું હતું આમ નહોતું કરવાનું, બંને રીતે ફસાય, હા કહેતા હાથ કપાય, ના કહેતા નાક કપાય, એવું ન બને માટે આ પ્રમાણે લખી રહ્યા છે. અહીંયા એટલે ખંભાતમાં 3-4 જૂના ભંડાર છે, ગ્રંથાગાર કહીએ કે ગ્રંથ ભંડાર કહીએ તે છે. તે લોકો સાથે સહજ વાતચીત થતાં બની શકશે તો તે ભંડારમાં રહેલા પુસ્તકોની ટીપ ઉતારીને આપ કૃપાળદેવની ચરણ સેવામાં મોકલવાનું કરીશ. લિસ્ટ પણ ન હોય, કેટલોગ પણ ન હોય, રજિસ્ટર પણ ન હોય, એટલે કહે છે કે એ ગ્રંથાલયમાં એ ભંડારમાં જેટલા પુસ્તકો હશે તેમની હું ટીપ ઉતારીને આપીશ, એટલે કે ત્યાંથી કોન્ટેક કરીશ, હું નામ લખી લઈશ અને એ નામ આપને હું જણાવીશ, એટલે કે એની લિસ્ટ આપી દઈશ આપને, જેથી કૃપાળદેવને કાંઈ કહેવું હોય તો કહી શકે. લિખિતંગ અલ્પગ્ન દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ સવિનય નમસ્કાર શુભ ચરણ સેવામાં પ્રાપ્ત થાય. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે એટલે 814ની પહોંચ છે, આનંદ છે અને પોતે શું પ્રગતિ કરી કે શું આગળ વધ્યા તે બાબતમાં બધું લખ્યું છે. હવે પત્રાંક 816 મુંબઈ, કાર્તકવદ 5 વિક્રમ સંવત 1954, તારીખ 14/11/1897. આ પત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈને જવાબ રૂપે છે. તમારા લખેલા કાગળો મળ્યા છે, એટલે આ એક નથી પણ 2-3 કાગળ મળી ગયા છે. અમુક સદગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષ્યમાં છે. શ્રી અંબાલાલભાઈએ કહ્યું છે કે આ બધા ગ્રંથો જુદા જુદા છપાવીએ તો કેમ, કે કોઈ છપાવે તો કેમ, લોકકલ્યાણ માટેની ભાવના છે તે અમારા ધ્યાનમાં છે. મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે. મગનલાલભાઈ મુમુક્ષુ છે તે લીમડીમાંય છે ને સાયલામાંય છે, એમણે જે દર્શનની ને સમાગમની આકાંક્ષા બતાવી છે તે પત્રો પણ અમને મળેલા છે. હવે જવાબ આપે છે, કેવળ અંતર્મુખ થવાના સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે પણ તે કોઈક જીવને સમજાય છે. કેવળ અંતર્મુખ થવાનો માર્ગ છે, સત્પુરુષનો માર્ગ એકલતાનો, એકાંતનો, અસંગતાનો છે, પણ મોટા ભાગના જીવોને સંગ ગમે છે, કંપની ગમે છે, સંગાત કરીએ, સાથે કરીએ, સોબત જ ગમે છે. હકીકતે માર્ગ એકલાનો છે, જીવ એકલો આવ્યો છે, જીવ એકલો જશે. મોક્ષે જવામાં બીજાની શું પડી છે? બીજાના દ્રવ્યક્ષેત્ર કાઢભાવ બીજા પાસે, પોતાના દ્રવ્યક્ષેત્ર કાઢભાવ પોતાની પાસે, તો એ પ્રમાણે જ કરવાનું હોય. એની બદલે બધાને હંમેશા મોટું ગ્રુપ અથવા તો લાર્જ ક્રાઉડ એવું જ જોઈએ છે અને એ પણ એક જાતનો મોહ છે, મૂર્છા છે, ઘેલછા છે, તો તેમ કરવા જેવું નથી.
અંતર્મુખ થવાનો માર્ગ છે. અંતર્મુખ એટલે આપણે જેને ઇન્ટ્રોવર્ટ કહીએ છીએ તે. તો કે ભીતર અને અંદર, તો કે અંતર્મુખ કેવું છે, બહાર શું છે. બહાર તો વિક્ષેપ જ પડેલો છે, બહાર કાંઈ મજા જ નથી, આનંદ જ નથી, રસ જ નથી, પણ ન જાણે કેમ મોટા ભાગના જીવોને બહાર જ ગમે છે. એટલે કૃપાદેવ કહી દે છે કે અંતર્મુખ થવું હશે તો મોક્ષે જવાશે, મોક્ષે જવું હશે તો અંતર્મુખ થવું પડશે. એક પગ વાળીને બેસવું પડશે, કંઈક હાથ પગ વાળીને બેસવું પડશે, પદ્માસન જોશે, પલાઠી જોશે. શાંતિથી બેસવું હોય તો શાંતિથી બેસવાનું, ભૂમિ ઉપર બેસી ન શકાતું હોય તો ખુરશી પર બેસીને પણ કાંઈક આત્માની પછી કાયોત્સર કરે, કે દેહભાવનો કાયોત્સર કરે, એટલે કે દેહ ઓસિરાવી દે, એટલે કે શરીર પાડી દે એમ નહીં, પણ દેહભાવ છે, સંસાર ભાવ છે, વિભાવ ભાવ છે, એ મારે જોઈતા નથી એમ કરીને સમાધિ લે, અથવા તો કાવસક કરે. તે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. આધિવ્યાધિ ઉપાધિ જે જગતમાં ક્લેશ અને દુઃખ છે તેનો ઉપાય જો કંઈ હોય તેનો એક જ ઉપાય છે, મોક્ષ છે. મોક્ષનો ઉપાય છે તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ ઇત્યાદિ સત્સાધન પ્રત્યક્ષ છે, અને તેના ક્ષયથી અથવા તેના ઉપશમથી ક્ષય થઈ શકતું હોય છે. એટલે પહેલાં ઉપશમ કરે છે, થોડા ઓછા થાય છે, મંદ થાય છે, પછી સંપૂર્ણ નિવારણ થાય છે, ક્ષય થાય છે. પણ તે કોઈક જીવને જ સમજાય છે, એટલે કે કોઈક વિરલાને જ આ માર્ગ મળે છે, બહુ જ ઓછાને આ માર્ગ મળે છે. કેમ કે એ આવું વિચારતા નથી, અંતર્મુખ થતા નથી. બહિરાત્મ દશા તો છે જ, બાહ્ય આચરણ તો છે જ, અને પછી હજુ બાહ્ય ભાવ જ છે, બહારનું જ મહાત્મ્ય રહેલું છે. બહાર કહેતા બહાર ગામ, બહાર દેશ, પરદેશ, એનું મહાત્મ્ય છે. એવી જ રીતે આત્મામાં ઊંડા ઉતરવાની બદલે બહાર બહાર ને બહાર, એટલે કે બધી વસ્તુ બહાર જ સારી દેખાય છે, બધી વ્યક્તિ દેખાય છે, વસ્તુ દેખાય છે, બધી ઘટના બને છે, એમાં રસમાં પડી જાય છે. તો એ કરવા જેવું નથી. અંતર્મુખ થવું હોય તો આ માર્ગ છે, અને નહીં તો નથી. મહત્પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. ચાર વસ્તુ બતાવી દીધી, બે ઉપાદાન કારણ મૂકી દીધા, બે નિમિત્ત કારણ છે. અહીંયા મહત્પુણ્યના યોગથી અને વિશુદ્ધ મતિથી એ જે બે મૂક્યું, પછી તીવ્ર વૈરાગ્ય મૂક્યું, ત્રીજું મૂક્યું, ચોથું સત્પુરુષનો સમાગમ મૂક્યો. એક એક આપણે લઈએ. મહત્પુરુષનો યોગ શું? તો કે મોટા પુરુષનો, મોટા માણસનો સત્પુરુષનો યોગ સાંપડે તે, તો એ તો મોટામાં મોટું નિમિત્ત કારણ થયું. હવે કૃપાદેવ મળે એનાથી વિશુદ્ધ શુદ્ધ ઉત્કૃષ્ટ નિમિત્ત શું હોય? તીર્થંકર દેવ મળે, કૃપાદેવ મળે, પછી શું જોઈએ? તો કે મહત્પુણ્ય વપરાઈ જાય. કેટલું બધું મહત્ વપરાઈ જાય ત્યારે મનુષ્ય ભવ મળે, અને પછી મહત મહત્પુણ્યનો યોગ હોય ત્યારે આવા સત્પુરુષ મળે, અને પછી તો કે પછી મહત મહત બે વખત ત્રણ વખત મહત હોય તો એ પ્રમાણે ચાલવાનું, એ પ્રમાણે ગાવાનું, સાંભળવાનું, બોલવાનું, વિચારવાનું, આચરવાનું મળે છે, અથવા તેવી શ્રદ્ધા થાય છે. તો મહત્પુરુષનો યોગ એ પણ નિમિત્ત કારણ છે, અને સત્પુરુષનો સમાગમ કીધો, એનો સત્સંગનો લાભ મળે, સમાગમનો લાભ મળે. એમાંય પ્રત્યક્ષ યોગ છે કૃપાદેવનો, તો એથી વિશેષ શું હોય? તો કે બંને કારણ નિમિત્ત છે, એનાથી કલ્યાણ થાય. ઉપાદાન કોનું કયું કારણ છે? તો કે વિશુદ્ધ મતિથી, એટલે કે ઉપાદાન પોતે આત્મા, સાંભળનાર, શીખનાર કે શિષ્ય, એ ઉપાદાન કારણ છે. કે વિશુદ્ધ મતિ છે એટલે એની મતિ જે હતી, બુદ્ધિ હતી, એમાં શુદ્ધિપણું આવ્યું. વિશુદ્ધ કહેતા કશાય છે ખરા, પણ ઓછા થયા, એટલે કે તીવ્ર કશાયમાંથી મંદ કશાય થયો, એટલે સંકલેશ કશાય, એ જે બધી વાત છે તે વિશુદ્ધ મતિની વાત છે. અને તીવ્ર વૈરાગ્ય, એટલે વૈરાગ્ય હોવો જોઈએ તો મોક્ષની વાત ગમે, પછી વૈરાગ્ય વધવો પણ જોઈએ. વૈરાગ્યની તીવ્રતા, ઘનતા એટલી બધી વધી જાય કે એને અને સત્પુરુષને એક મિનિટ પણ છૂટું રહેવું ગમે નહીં, તે વૈરાગ્યની તીવ્રતા છે. કે હવે ક્યારે મોક્ષે જવું, ક્યારે સાનિધ્યમાં પ્રાપ્ત થાય અને હું સત્સમાગમમાં રહું. તો એ જે ભાવ છે એ બંને કોના છે? એ ઉપાદાનના પક્ષે છે, એટલે ઉપાદાન કારણ છે. વિશુદ્ધ મતિને તીવ્ર વૈરાગ્ય એ શિષ્યના પક્ષે પામવું છે, એના પક્ષે એટલું હોવું જોઈએ, મુમુક્ષુના પક્ષે હોવું જોઈએ. અને સામે નિમિત્ત શું હોવા જોઈએ? તો કે મહત્પુણ્યના યોગ હોય, મહત્પુણ્ય યોગ પણ જોઈએ છે, અને સત્પુરુષનો સમાગમ પણ જોઈએ છે. આ બધા શુભ નિમિત્તો મળવા એની પાછળ શુભ પુણ્ય એટલું જોઈએ છે તેમ કેવું છે. અને તે ઉપાય વિચારવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દે છે, તે પણ અનિયત કાળના ભયથી ગૃહિત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ઓમ. એ સમજવાનો અવસર, ચાન્સ અથવા ટાઈમ અથવા ચેલેન્જ જે કયો તે, તક ક્યારે મળે છે, સમય ક્યારે મળે છે, અથવા તો
અવસર એટલે પ્રસંગ એવો ક્યારે પ્રાપ્ત થાય છે? તો કે એકમાત્ર આ મનુષ્ય દેહમાં થઈ શકે છે. સમજણ અને સમજણ પ્રમાણે આચરણ કરવાનો પુરુષાર્થ તો એકમાત્ર મનુષ્ય દેહે જ થઈ શકે છે, મનુષ્ય પર્યાયમાં થઈ શકે છે. દેવ નારક તિર્યંશને સમ્યક દર્શન થાય છે, વસ્તુનું સ્વરૂપ સમજી શકે છે, આચરી શકતા નથી. હવે આગળની વાત બાકી રહી જાય છે. પછી ગાડી જુએ છે, ટ્રેન કોને કહેવાય, પ્લેન કોને કહેવાય, સ્ટેશન પર એરપોર્ટ પર પહોંચે છે, બારણા ખુલે ત્યાં સુધી પહોંચે છે, પણ બેસે નહીં તો શું થાય? તો ઉડીને પડે નહીં, ઉડીને જઈ શકે નહીં, અથવા તો ટ્રેનમાં બેસીને જ્યાં પહોંચવાનું છે ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચી શકતા નથી. કરવું તો પડે, ઊભા ઊભા કાંઈ ન થાય, બેઠા બેઠા કાંઈ નહીં થાય, કરવું પડશે. તો એ કહેવાની વાત આવી કે તે સમજવાનો અવસર. એ પછી સત સમજાયું, એક તો દેવો નારકો તિર્યંચોને મનુષ્યોને જે યોગ મળતો નથી એમાં એ જીવોને તો ભાગ્ય જ મળે છે, એમાં તો અતિશય દુર્લભ છે. છતાં માનો કે કોઈ પુણ્ય હોય અથવા બળવાન જીવ હોય કે એ પ્રમાણે જ ભવિતવ્યતા હોય તો તેને તે ગતિમાં સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થઈ શકે છે. સેલ્ફ રિયલાઇઝેશન જેવી વસ્તુ, દુર્લભ વસ્તુ, શ્રદ્ધા પરમ દુર્લભ, એ ગતિમાં કેવી રીતે પ્રાપ્ત થાય? છતાં દરવાજા ખુલ્લા છે કે જીવ બળિયો થાય, પુરુષાર્થ કરે તો એમને મળી શકે છે. પરંતુ મનુષ્યમાં પ્રમાણમાં સહેલું છે તો પણ આપણને અઘરું લાગે છે. તો મનુષ્ય ભવ મળ્યો એમાં હવે યોગ ચૂકી જવા જેવું નથી અને સાર્થક કરીને જવા જેવું છે. અને પાછો મળ્યા પછી પણ કેટલું આયુષ્ય હોય છે, કેટલાકનું તો બહુ જ થોડું હોય છે. પરમ કૃપાળુ દેવ પોતાનું કેટલું ઓછું નીકળ્યું, આ અંબાલાલભાઈનું પણ કેટલું ઓછું છે જેને પત્ર લખ્યો છે તેને, વિવેકાનંદજીનું કેટલું ઓછું હતું, વીરચંદ રાઘવજી ગાંધીનું કેટલું ઓછું હતું, મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું કેટલું ઓછું હતું, બધા ત્રીસીમાં ચાલ્યા ગયા છે. એટલે કે 32, 35, 34, 37 પૂરું થઈ ગયું. તો કે એમ આયુષ્ય પણ ઘણાના અલ્પ હોય છે અને મનુષ્ય દેહની કાંઈ ખબર નથી કેટલું આયુષ્ય હોય. કોઈનું દીર્ઘ આયુષ્ય હોય પણ ઇન્દ્રિયોની શરીરની શિથિલતા હોય જેથી કરીને ધાર્યો પુરુષાર્થ કરી શકતા નથી. તો એ પ્રમાણે કહે છે કે અનિયત કાળના ભયથી ગૃહિત છે. અને માનો કે ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય, નિરોગી કાયા હોય, પણ કરવા માંડશે તો એને જ ફાયદો થશે, નહીં તો ગમે ત્યારે માથે કાળ પારધી તો બાણ લઈને ઊભો જ છે. એટલે કે કાળના ભયથી ગૃહિત છે. ક્યારે આવવાનું છે મરણ, એક મોતની ચોક્કસ પળ કોઈ જાણી શક્યું નથી, જાણી શકતા નથી, અને એની રાહ જોવાની પણ નથી. એટલે જ્ઞાની પુરુષ કહે છે સમય સમયે કોઈ પણ જીવને આપણા ઉપર આપણે માથે મરણ રહેલું છે એ વિચારવાનું છે, કેમ કે કાળનો ભય રાખશે તો જ જાગૃતિ રહેવાની છે. ભય એટલે સાવધાની માટે છે, ડરી ડરીને રહેવાનું નથી, નિરાશ થવાનું નથી, ભાગી છૂટવાનું નથી, પરંતુ માથે મરણ છે જ, નામ તેનો નાશ છે જ, બધાને જવાનું છે, સફળ કરીને જઈએ. આ મનુષ્ય ભાવે સત્પુરુષનું ઓળખાણ, આત્માનું ઓળખાણ કરીને જઈએ તો સાર્થક છે. ત્યાં પ્રમાદ થાય છે, અંબાલાલભાઈ પર મુદ્દો આવ્યો, ત્યાં તમને પ્રમાદ થાય છે. તમને નથી લખ્યું પણ સુજ્ઞ સમજી જાય તેજીને ટક્કરો બસ છે, એ ખેદ અને આશ્ચર્ય છે. આવું મળ્યું, આટલું સમજો છો, આટલા શાસ્ત્રો છપાવવાની વેચવાની વાત કરો છો, પણ ખુદનું શું, અત્યારે કેમ પ્રમાદ કરો છો? આટલું કરે છે અંબાલાલભાઈ તો પણ એ કાંઈક પ્રમાદ છે, જ્યાં કૃપાળુદેવ જ્ઞાનમાં જાણે છે અને એ પ્રમાદ છોડી શક્યા નથી. અત્યારે પ્રમાદ છૂટું છૂટું છોડાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિક્રમ સંવત 1954ની વાત છે. એટલે પ્રમાદ આવવાનો હતો. વિક્રમ સંવત 1952માં આત્મસિદ્ધિજીની રચના લખી છે. ત્યાં સુધી એટલી દશા વર્ધમાન થતી જાય છે અને પછીના 2 વર્ષ એવા આવી જાય છે લગભગ કે એમાં એમને પ્રમાદ આવી જશે, પ્રમાદ આવી જશે એમ થયું. અંબાલાલભાઈ જાણે છે છતાં છોડી શકતા નથી. આવા ટંકોત્કીર્ણ વચનના બોધપત્ર મળે છે ત્યારે ઓછો થાય છે અને ધીમે ધીમે જાય છે. એક સાથે એક ટેબ્લેટ કે એક કણી મૂકી, ગોળીની કણી મૂકી કે તરત જ વખતે ત્યારે ને ત્યારે તાવ ઉતરી જાય કે દર્દ મટી જાય છે તેમ નથી, ધીમે ધીમે મટે છે. તો એવી જ રીતે અહીંયા કહ્યું છે કે પ્રમાદની દવા તો આપી દીધી છે, ઉસળિયા પાય છે કૃપાળુદેવ, ધીમે ધીમે પુરુષાર્થ કરે પણ છે, પરંતુ છતાં હજુ સંપૂર્ણપણે ગયો નથી. એટલે કે પ્રમાદ થાય છે એમ કૃપાદેવે સ્ટેટમેન્ટ મૂક્યું કે કેમ હજી પ્રમાદ થાય છે? આવું આવું હોવા છતાં તમે પ્રમાદમાં પડ્યા છો એ ખેદ અને આશ્ચર્ય છે. એક તો આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે અને ખેદ પણ થાય છે. ખેદના 8 પ્રકાર છે, એ પણ કોઈ વાર અગાઉના આ પછીના પત્રમાં આપણે લઈશું, આગળના પત્રમાં. પણ એમાંનો મુખ્ય ખેદ જે બધાનો સરવાળો ખેદ કહેવાય તે વર્તે છે. ટૂંકમાં પોતે પોતાને પામી શકતો નથી અને પામી શકે છે તો સત્પુરુષના સમાગમમાં. અંતર્મુખતાનો અભ્યાસ શરૂ થાય છે અને સત્પુરુષની કૃપા દૃષ્ટિ હોય તો પોતે પોતાને પામે છે, પોતાને પોતાના બોધનું બળનું ભાન લક્ષમાં આવે છે.
તો પામી શકે છે, બાકી પામતો નથી. અહીંયા 816મો પત્ર પણ પૂરો થઈ જાય છે. પત્રાંક 817, મુંબઈ, કારતક વદ 12, વિક્રમ સંવત 1954, તારીખ 21/12/1897. આ પત્ર સુણાવના તદ્દન યુવા વયમાં છે તેવા યુવાન શ્રી મુંદાસભાઈ પ્રભુદાસભાઈ પટેલને લખાયેલો પત્ર છે. એક નંબરનો વૈરાગી જીવ હતો, પૂર્વનો કંઈક સાધના કરતો કરતો આવેલો જીવ હશે, યોગ ભ્રષ્ટ કે જે કયો તે, અને તે સાધના જ છે. એટલે સંસ્કાર લઈને જ આવ્યા છે, ગમે તે કુળમાં જન્મ્યા છે પણ આ જ બધા સંસ્કાર છે, અને વારંવાર વૈરાગ્ય છે. એમાં દોડવું તું ને ઢાળ મળ્યો, કૃપાદેવનું ઓળખાણ થયું, અને પહેલી યુવાનીમાં, પહેલી 25મા જ છે, શરૂઆત જ છે, 25 વર્ષના પણ નહીં હોય એ વખતે કદાચ. અને તે મુંદાસભાઈને કૃપાદેવને જોતા આવ્યા કે દર્શનથી, પત્રથી, સમાગમથી પ્રતીતિ આવી જાય છે, અને ઘરમાં એકદમ વિકટ વિપરીત સંયોગ છે. અપરમાના દુઃખ સહન કરવા પડે છે, અને વૈરાગ્ય એમને ધક્કો વાગી જાય છે કે વૈરાગ્યની બદલે વિતરાગતા સ્પર્શી જાય. જો તે જ વખતે થોડુંક બળ હોત અથવા થોડોક કૃપાળદેવનો સમાગમ હોત કે થોડીક કંઈક વધારે, તો એની પારાવાર સુંદરમાં સુંદર, ઉત્તમમાં ઉત્તમ દશા થઈ ગઈ હોત એમ કહેવાય છે. કેમકે એ મુંદાસભાઈનો એટલો વૈરાગ્ય હતો, એટલે પાયાની પૂર્વ શરત તો હતી જ, પાયા પૂરેલા હતા, હવે ઉપર ચણવા જ માંડવાનું હતું. એમાં ચણવાવાળાય મળી ગયા, ચણતર કરી આપે એવા ગુરુ કારીગર, સારિકા, ટાંકી, વચન, વિચાર એવા કૃપાળદેવ મળ્યા. અરસપરસ ઓળખાણ છે, મુંદાસભાઈને પણ એટલી જ પ્રતીતિ છે કૃપાળદેવની, એટલે બરાબર ચાલે છે. અને એ અપરમાના દુઃખ સહન કરતાં કરતાં પણ એમને ઘણું બધું લાગી આવે છે, એટલે લગભગ બધું જ દુઃખ જ છે, ઘણું દુઃખ છે, પાર વિનાનું છે, ભૂખે રહેવું પડે છે એવું છે. તો એમ થઈ જાય છે કે ચાલો હું ત્યાગથી, સારી વૃત્તિથી જ કેટલોક ત્યાગ કરી દઉં, એક જ શાક વાપરવું અથવા તો શાક પણ ન વાપરવું, એવા બધા કેટલાય નિયમ એ વખતના ટાંચા સાધનમાં, જમવાનું પણ મળવાના ફાંફા હોય એ વખતે કેટલા બધા નિયમ કરવાનું, નિયમ કે પછખાણ લઈ લેવાની એમને ભાવના છે, અને એમને પત્રનો જવાબ લખ્યો છે. આ પહેલો પત્ર છે મુંદાસભાઈને, આપણે વાંચીએ. પ્રથમ તમારા બે પત્રો તથા હાલમાં એક પત્ર મળ્યું છે, હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે. હું તો હમણાં મુંબઈ છું અને મુંબઈ જ સ્થિતિ મારી રહેવાની છે. તમારા બે પત્ર પણ મળી ગયા છે અને આજે એક પત્ર એટલે પોસ્ટકાર્ડ પણ મળી ગયું છે. આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. આત્મદશાને પામી નિર્દ્વંદપણે વિચરે છે તેવા પુરુષોનો યોગ જ દુર્લભ છે. તેવા ગુરુ, તેવા મહાત્મા, તેવા સત્પુરુષો ક્યાં પડ્યા છે? છે જ નહીં, તો કે દેખાતા જ નથી. કૃપાદેવ પોતે છે પણ સામાન્યપણે જીવને દુર્લભ થઈ ગયા છે. એટલે કે બીજે જવામાં કંઈ મજા નથી, સાર નથી, પૂછશો જ નહીં, બીજે એવા છે જ નહીં. નહીતર એમ થાય કે ચાલો અમે કોઈની ભલામણ કરીએ છીએ કે અમે દૂર છીએ તો તમે આની પાસે જજો, બેસજો કે સત્સંગ કરજો, તો કે એવી એવા સત્પુરુષોથી ખોટ જ છે, ખામી જ છે. અને પોતે છે તે દૂર છે. નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે તેવા, વિચરે ઉદય પ્રયોગ, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય, એવા લક્ષણ ધરાવનારા સદગુરુ આજે ક્યાં છે? એટલે કે યથા પ્રારબ્ધ, અમારો તો યોગ છે એટલે વિચારવું પડે છે. કેવી રીતે વિચારીએ છીએ? નિર્દ્વંદપણે, એટલે સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષ એવા કોઈ દુઃખ નથી, વિરોધાભાસી જે કહેવાય તેનાથી અમે પર થઈ ગયા છીએ, પાર ઉતરી ગયા છીએ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ. તો કે આવી દ્વંદ્વાતીત દશા છે, નાની પુરુષની દ્વંદ્વાતીત દશા હોવી જ જોઈએ અને થવી જ જોઈએ, તો જ વિતરાગ થાય, તો જ સ્થિત પ્રજ્ઞ થાય. અને હોય એટલે જ આપણે કહીએ છીએ, તો કે એ બધા જોડકાથી, વિરોધાભાસી યુગ્મથી જોડકાથી પર છે. હવે એને દ્વંદ્વ એટલે કે યુદ્ધ થતું જ નથી, એને સુખે સરખું છે, દુઃખે સરખું છે, અરખ સરખો છે, શોખ સરખું છે, કોઈ જેવી લાગણી નથી. તો લાગણી વિનાના છે? નહીં, લાગણી છે, લાગણી બુઠા નથી, લાગણી શૂન્ય નથી, પણ લાગણીને ઓવરકમ કરી દઉં કિચડ હોય ને કે આજુબાજુથી જગ્યા કરીને ચાલ્યા જઈએ છીએ, એવી રીતે વચ્ચે તો મોટું આવે છે પણ વિઘ્નને વળોટી જાય છે અને દ્વંદ્વથી પાર ઉતરી જાય છે. એટલે કે દ્વંદ્વાતીત દશા થઈ ગઈ છે, એ દશા કરવાની છે. તો કે એવા પુરુષોનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બનીએ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. માનો કે તેવો કોઈ વખત યોગ મળ્યો તો જીવને એમ થાય કે આવા થોડા જ્ઞાની હોય, આ થોડા જ્ઞાની કહેવાય, એમ એને ઓળખાણ પડતી નથી.
અને તે તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દૃઢ આશ્રય થતો નથી. માનો કે ઓળખાણ પડે છે તો પણ એ મહાત્મા પ્રત્યે એને દૃઢ આશ્રય થતો નથી. હવે આ જ જ્ઞાની, આ જ ભગવાન, આ જ ગુરુ અને મારે જીવું તોય તું, તારું તોય તું અને ડૂબાડતોય તું, મરું કે જીવું ગમે તે હોય, હવે તું તું ને તું, તમે તમે ને તમે, એવો એક પ્રત્યે કોઈ દૃઢ આશ્રય થતો નથી. એટલે કે મુંદાસભાઈને કદાચ એવી દૃઢતા ન હોય એટલે પણ લખ્યું હોય એ બને, અથવા એવી દૃઢતા થઈ ગઈ હોય પરંતુ કૃપાળુદેવ વિશેષ ખાતરીબંધ લખવા માટે અથવા વિશેષ નિશ્ચયાત્મક રીતે મૂકવા માટે કહેતા હોય. જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. જો એવો દૃઢ આશ્રય નહીં કરે, પક્કડ મજબૂત નહીં કરે જ્ઞાનીની, જ્ઞાનીના બોધની, તો એને ઉપદેશ કાંઈ પરિણામ પામવાનો નથી, એની કાંઈ અસર થવાની નથી, રિઝલ્ટ આવવાનું નથી. નતીજા ઠનઠન ગોપાલ, તો એમ તો કરાય નહીં, એનો ઉપાય શું એ બતાવે છે. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી. જો તમારે સમ્યક દર્શન જોઈએ છે, જોઈએ છે, મોક્ષે જવું છે, તો આત્મજ્ઞાન કે સમ્યક દર્શન વિના કોઈ બારણો દરવાજો ખોલવાના નથી. એટલે પહેલું તો એ જ જોઈએ, પાસપોર્ટ તો પહેલો જોઈએ, પછી વિઝાની વાત આવે. તો અહીંયા કહે છે કે મોક્ષે જવું હોય તો આ પહેલી વસ્તુ જોઈએ. તો સમ્યક દર્શન માટે જ્ઞાની પુરુષનો બોધ, ઉપદેશ, સત્સંગ, સમાગમ, એના દૃઢ આશ્રય અને એની તો પહેલાં ઓળખાણ થવી જોઈએ, તે મુખ્ય વાત છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્મ આદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. ને જો સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, એ મેળવું નથી, તો જન્મ જરા મરણ અથવા ભવચક્ર, ભૂતગલ પરાવર્તન, સંસાર પરિભ્રમણ તો ઊભું જ છે, રાહ જોતું જ ઊભે છે. ચાર ગતિ, 84 લક્ષ જીવ્યોની અને 24 દંડક, બધામાં ચોગડો છે. અને સામે અનંત ચતુષ્ટય છે, તો અનંત ચતુષ્ટય બોલાવે છે આપણને, આપણામાં પૈડા જ છે અને આપણને બોલાવે છે, સાથ દે છે આપણને. આપણો જ અવાજ સંભળાતો નથી, આપણો જ સાથ સંભળાતો નથી, આપણો જ નાદ જાગતો નથી. બીજા બધાના સાંભળવાની પ્રયત્ન કરીએ, ક્યાંથી આવ્યો, કોણ બોલે છે, કયો અવાજ છે, શેનો અવાજ છે, શું ગાય છે, શું બોલે છે, એ થશે. પરંતુ પોતાનો અંતરાત્મા સાથ પાડી પાડીને કહેતો હોય એ પોકાર ભૂલી જાય છે, એ પોકાર સામે લક્ષ જ નથી. તો જો જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શન થવાનું નથી જ. અને સમ્યક દર્શન પ્રાપ્ત થશે ત્યારે જ ભવ પરિભ્રમણ ટળશે. તો તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તમને તેવા મહાત્મા સત્પુરુષ તો નથી મળતા, અથવા અમે આવશું ત્યારે વાત, પણ તમને એવા આત્માર્થી જીવો કે જેને આત્માર્થની જ પડી છે, માત્ર મોક્ષ અભિલાષ, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, આત્માર્થ જેમાં વસે તે તો જોઈએ ને, આત્માર્થ ક્યાં વસે છે? આ ભાઈ કે આ બેન કયા મકાન મારીએ છે, કયા ઘર મારીએ છે? આ વ્યક્તિ કયા ઘર મારીએ છે કે જેથી કરીને મળવા જવું હોય તો એમનું ઘર તો ખબર હોવી જોઈએ ને, શોધવું જોઈએ ને. નાની પુરુષ ક્યાં રહે છે, સ્વભાવ મારીએ છે? તો આત્માર્થી જીવ, આત્માર્થી જીવે પણ તેની ખોજ ચલાવવાની છે. તો કે પોતે આત્માર્થ પ્રાપ્ત કરશે તો જ આગળ વધશે. તો પણ કવચિત કવચિત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે, નથી જેવું નથી. અત્યારે પણ કદાચ મળી રહીએ, કોઈકને તો મળે છે, વિરલાને મળે છે, બહુ ઓછાને મળે છે, જૂજ માણસો છે, પણ છતાં મળી તો રહેશે, વર્તમાનમાં બનવા યોગ્ય છે. અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી, અત્યારે પણ કોઈ મળી જાય. સત્સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. પણ તમને એક સૂચના કરું કે સત્સમાગમથી જ પમાય છે, માટે બીજે ન થશો ખોટી. સત્સંગથી જ બધું પમાય છે, સત્સંગથી બધે પમાય છે, માટે બીજે ન થશો ખોટી, એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર કાવ્યમાં મૂકેલું છે. અને સત્શાસ્ત્રનો પરિચય અને કરશો શું ત્યાં સુધી, અહીંયા પછખાણની વાત નથી આવી આ પત્રમાં, પરંતુ રૂબરૂ સમાગમમાં વાત છે. એટલે ઘણા બધા પછખાણ લઈ લે છે અને ટૂંક સમયમાં જ એમનો દેહત્યાગ પણ થઈ જાય છે. એટલે કે પહેલી 25 અને એમાં પણ થોડોક જ વખત કૃપાળદેવ મળ્યા, પણ પૂર્વના સંસ્કાર અને વૈરાગ્ય બળ હતું તો કામ કાઢી ગયા છે. પછી કયા સત્શાસ્ત્રનો પરિચય એ કંઈ આમાં લખ્યું નથી, આપણે જાણ